राजकोट जिल्लामां लंपी वायरस ने लईने 7 पशुओना मोतथी तंत्रए पुष्टि करी छे। जो के महापालिकानी बेदरकारीथी ढोर डेपोमां पशुओना मृतदेह बेजरदार रीते जोवा मळता लंपी वायरसनो केर वधवानी पशुपालकोमां चिंता जोवा मळी। महापालिकाना ढोर डेपोमां जीएसटी द्वारा रियलिटी चेक करवामां आव्युं, जेमां 1700थी वधु गायो सहितना ढोर जोवा मळ्या, तेमां 100थी वधु ढोर लंपी वायरसना भोग बनेला पण जोवा मळ्या हता अने 7थी वधु गायोना જ્યાં ત્યાં પડેલા મૃતદેહ પણ જોવા મળ્યા હતા। રાજકોટના દડવી, રાજપુરા, વાડધરી, સાલપીપળિયા, ધોળકિયા અને કેરાલા ગામના શંકાસ્પદ લંપી વાયરસથી પશુઓના મોત થયા છે। જિલ્લાના 11 તાલુકાના 66 ગામોમાં 748 પશુઓના લંપી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે અને 30,000થી વધુ પશુઓનું રસીકરણ થયું છે। તંત્ર પશુઓના રસીકરણના દાવા કરે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ હોવાનો માલધારી આગેવાનોએ દાવો કર્યો છે। જે લંપી વાયરસનો કેર છવાયેલો છે, સંખ્યાબંધ હજારો પશુઓ આનો ભોગ બન્યા છે, સેંકડો પશુઓના મોત થયા છે અને તંત્ર આમાં વામણું પુરવાર થયું છે। તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવી જોઈએ પશુઓને માટેની, એના કેમ્પ ખોલવા જોઈએ, રસીકરણ કરવું જોઈએ, એની સારા જે વધુ ફેલાવો ન થાય રોગનો, એના માટેની જે વ્યવસ્થા કરવી જોઈએ એમાં આરોગ્ય તંત્ર વામણું પુરવાર થયું છે। વેક્સિનની વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયાથી અમે રાજકોટ શહેરમાં 20,000થી વધુ પશુઓ છે એના રસીકરણ માટેની જ્યારે જ્યારે રજૂઆતો લઈને જાય ત્યારે એવો જ જવાબ આપવામાં આવે છે, ટિપિકલ, કે અમારી પાસે હજી ઉપરથી આવ્યું નથી ને અહીંયા ગાંધીનગરથી ટીમ આવે છે અને એ સર્વે કરશે, સર્વે કર્યા પછી અમે વેક્સિનેશન કરશું। 11 દિવસમાં હજી સુધી કોઈ વેક્સિન મરાવવાળા કોઈ આવ્યા નથી, એટલે અમે વેક્સિનની વાત જોઈને બેઠા, મારી ગાને તકલીફ બધા પગમાં એવી છે ને પીડામાં ભોગવે છે, પણ એને એમ કે પ્રેર ડૉક્ટર મેં બે બોલાવ્યા, બે ડોક્ટરો એમ કીધું રાહત મળશે ગાને અત્યારે, પણ હાવ મટશે નહીં કે એના હાટું મેં વેક્સિન મારાને અરજી કરેલી છે, પણ હજી સુધી વેક્સિન મારા કોઈ આવ્યા નથી। મુંદ્રામાં જ્યાં તંત્ર હોય 5 થી 10 ગાયોને અથવા તો 15 ગાયોને વેક્સિન લગાડીને ફોટા પડાવી અને વાત મૂકી દેવામાં આવી છે। આજે જુઓ કે ગુજરાતની અંદર 14 જિલ્લાની અંદર 866થી પણ વધારે ગામની અંદર 1,000 પશુઓના મોત થયા છે। આપણે બીજી વાત કરીએ તો રાજકોટની અંદર 3 થી 4 દિવસ પહેલાં 15 થી 17 ગાયના મૃત્યુ થયા। આજે ચોપડે એવું દેખાડવામાં આવે છે કે સરકારી તંત્રના ચોપડે કોઈ પણ જગ્યાએ સરકારી સંસ્થાની અંદર ગાયનું મરણ નથી થયું, માત્ર ગૌશાળાઓ પર નાખી ગૌશાળાઓને બદનામ કરવી, સરકારે પોતાના હાથ ઊંચા કરી હાથ સાફસૂફ કરીને નીકળી જવાની વાત છે। વેક્સિનેશન જેટલી ઝડપથી કરવું જોઈએ એટલી ઝડપથી વેક્સિનેશન, આજ તમે ડોઝ લેવા જાઓ તો ડોઝ લોકોને મળતો નથી। કુલ 49 ટીમો બનાવી છે દરેક તાલુકામાં અને તાલુકાના કુલ 49 ટીમો દરેક તાલુકાના ડોર ટુ ડોર સર્વે કરી અને જે કેસ હોય તેમની સારવાર કરે છે, રસીકરણ કરે છે, ઉપરાંત સારવારની જરૂર હોય તો 1962 અમે એક દરેક તાલુકા એક એક 1962 ગાડી રાખે છે, કોલ આવશે એટલે તુરંત ટૂંકમાં ત્યાં પહોંચીને સારવાર કરશે, દરેક તાલુકા એક અને રાજકોટ સિટીમાં બે, એ રીતને આપણે 13 વાહનો પણ તૈયાર રાખેલા છે।